અરવલ્લી જિલ્લામાં તસ્કર રાજ સ્થાપિત થયું હોય તેવું લાગી રહ્યું છે મોડાસાના હજીરા વિસ્તારમાં તસ્કરો ટ્રક લઈને ચોરી કરવા આવે છે ત્યાં સુધી પોલીસને ગંધ પણ નથી આવતી અને આ તસ્કરો ચોરીની ઘટનાને આસાનીથી અંજામ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે મોડાસા શહેર જાણે તસ્કરોના હવાલે કરી દેવાયું હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે છાશ્વારે બનતી ચોરીની ઘટનાઓથી હવે વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે

અને ત્રીસ બેટી ચોરી ગયા છે નાની મોટી થઈને અને બીજું શેર ડાયનામાનું સામાન લઈ ગયા છે બીજી રોકડ પૈસા મેંથી ગાડી ગયા છે ગલ્લામાંથી અને એક બિલની ફાઇલ લઈ ગયા છે રાતે રોકડ થાય છે સાતસોથી આઠસો હજાર રૂપિયા જેવી રકમ હતી ચાલુ છે લગભગ અંદાજ લગભગ બેથી બે લાખ જેટલું સામાન દોઢ દોઢથી બે લાખનું સામાન મારું બેટરી સાહેબ અમે સીસી બીજી બીજી દુકાને બી ખાડામાં સામે ચોરી થઈ ત્યાં અંદર સમાચાર આવ્યા સીસી કેમેરા અંદર ત્રણ ને અઢારી એને તાડો તોડ્યો એ ત્રણ વાગ્યાના સુમારમાં આ બધું બંધ બનેલું છે હજીરા વિસ્તારમાં ત્રણ જેટલા તસ્કરે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે આ ત્રણેય કરતુતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા ગયા છે પણ જાણે હવે ડિજિટલ બની હોય તેમ સાધન સામગ્રી સાથે સજ્જ થઈને આવે છે એટલું જ નહીં દુકાનોની બહાર લાગેલા સીસીટીવી કેમેરાને પણ તસ્કરો ફેરવી દીધા હતા ત્યારબાદ દુકાનમાં પ્રવેશ્યા હતા હવે સવાલ એ થાય છે કે રાત્રિને સમયે તસ્કરો ટ્રક લઈને આવે છે અને પેટ્રોલિંગ કરતી પોલીસની નજર કેમ નથી પડતી જો પોલીસ પેટ્રોલિંગ કરતી હોય તો તસ્કરો ટ્રક લઈને ચોરી કરવા કેવી રીતે આવે તે પણ સવાલ છે હાલ તો આરામ કરતી પોલીસ રાજમાર્ગ તસ્કરોને મોજ પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે સંજય શર્મા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અરવલ્લી